સ્વાધ્યાય તેર પોઈન્ટ પાંચનો મિત્રો છઠ્ઠો એક્ઝામ્પલ મિત્રો આવો એક્ઝામ્પલ હોય તો પરીક્ષામાં એક પણ માર્ક્સ ના કપાય અહીંયા જોઈને જ ખબર પડી જાય શું કરવાનું છે અહીં મિત્રો ચાર હજાર લોકો એક દિવસમાં એકસો પચાસ લીટર પાણી વાપરે બરાબર અને પછી ટાંકીનું માપ આપ્યું છે અને કીધું છે આપણે કેટલા દિવસ પાણી ચાલે એ જણાવવાનું મિત્રો સમજવા માટે તમે જુઓ સમજો કે દસ માણસ છે અને એક દિવસનું પાંચ લીટર પાણી વાપરે છે બરાબર તો કુલ એક દિવસમાં કેટલું પાણી વપરાય પચાસ લીટર વપરાય હવે બીજી ટાંકીની વાત આપણે કરીએ ટાંકીમાં મિત્રો સમજો કે પાણી સમાય છે બરાબર તો ટાંકીના કુલ પાણીને એક દિવસમાં વપરાતા પાણી વડે ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળી જાય કે પાણી ટાંકીનું કેટલા દિવસ ચાલશે બરાબર તો અહીંયા મિત્રો સેમ આપણે કરીએ લોકો અને લીટરનો ગુણાકાર કરીને આ જવાબ મળી હશે પછી ટાંકીનું તમને ક્ષેત્રફળ આપી દીધું છે જવાબ મીટરમાં મળશે તો ક્ષેત્રફળ મીટરમાં હોય એને આપણે લિટરમાં ફેરવવું પડે પાણી શેમાં હોય લિટરમાં મીટરને લિટરમાં ફેરવવું હોય તો હજાર વડે ગુણાકાર કરવો પડે બરાબર તો સૌથી પહેલા કેટલું પાણી વપરાય એ આપણે ગણતરી કરી લઈએ સૌથી પહેલા આપણે ગણી લઈએ એક દિવસમાં વપરાતું પાણી તો જો ચાર હજાર લોકો એનો ગુણાકાર એક દિવસમાં વપરાતા પાણી જોડે કરીએ કેટલું વપરાય છે એકસો ને પચાસ મિત્રો ગુનાકાર પણ વગર થઈ પંદર ચોક સાહીઠ બરાબર હવે એક બે ને ત્રણ અને ચાર શૂન્ય મૂકી દઈએ એક બે ત્રણ અને ચાર તો એક દિવસમાં આ ગામના ચાર હજાર લોકો છે ટોટલ છ લાખ લીટર નો વ્યય કરે છે બરાબર મતલબ કે વાપરે છે હવે મિત્રો એક પાણી મળી ગયું બરાબર છે ટાંકીનું ઘનફળ સુધું પડશે મિત્રો તો ટાંકીનું ઘનફળનું સૂત્ર હોય આ જો લંબાઈ ઊંચાઈને પહોળાઈ ભાઈ તો શું આવશે એ જવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ લંબાઈ છે વીસ પહોળાઈ છે ઊંચાઈ છે જો બેટા ગુણ્યા ગુણ્યા એટલે અઢાર ખાલી લખીએ આપણે અઢાર લખીએ અઢાર અને આ ઝીરો આટલા મીટર સ્ક્વેર સોરી ઘનફળ છે તો મીટર ઘન આ તો ખાલી એનું માપ આવ્યું કેટલું પાણી સમાય તે આટલા મીટર ઘન જેટલી જગ્યા રોકે છે બરાબર હવે આપણે આ મીટરને લીટરમાં ફેરવવાનું તો જો અહીંયા લખીએ એક મીટર ઘન હોય તો એક હજાર લીટર પાણી સમાય તો એકસો ને મીટર ઘન હોય તો કેટલું પાણી સમાય એકસો એસી ગુણે એક હજાર કરીએ મિત્રો બરાબર એકસો એસી ગુણ્યા એક હજાર જવાબ આવશે આપણો જો અઢાર ગુણ્યા એટલે એટલે એ તો મૂકી દઈએ અઢાર એક અઢાર એક બે ત્રણ ચાર શૂન્ય મૂકી દેવાના એક બે ત્રણ અને ચાર તો મિત્રો આટલા લિટર પાણી વપરાય મિત્રો અહીંયા નાની ભૂલ થઈ આપણે પંદર છે કે બરાબર આપણે શું કર્યું આ બેનો ગુણાકાર થાય નેવ નેવ ગુણ્યા વીસ છે તો નેવ ગુણ્યા બે કરે તો એકસો એસી નેવ ગુણ્યા વીસ કરે તો અઢારસો મીટરનો ઘન આવશે બરાબર તો અહીંયા આપણે એક શૂન્ય ઉમેરી દઈએ અઢારસો મીટરનો ઘન તો અઢારસો ગુણ્યા એક હજાર એટલે એક લાખ એસી હજાર સોરી અઢાર લાખ લિટર પાણી આપણું ટોટલ ટાંકીમાં સમાશે હવે જો પાણી કેટલા દિવસ ચાલશે એની ગણતરી કરવાની છે તો આપણે ટોટલ પાણીને એક દિવસમાં વપરાતા પાણી વડે ભાગાકાર કરવો પડશે તો અહીંયા સૂત્ર છે પાણી કેટલા દિવસ ચાલશે તો કે ટાંકીમાં જેટલું કુલ પાણી છે એને એક દિવસના પાણી વડે ભાગ કરીએ કુલ પાણી કેટલું છે અઢાર લાખ બરાબર એક દિવસમાં કેટલું વપરાય છે છ લાખ ઝીરો 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 બરાબર અઢાર ભાગ્યા છ એટલે ત્રણ જવાબ આવશે અને ત્રણ દિવસ સુધી પાણી ચાલશે કહેવાનો મતલબ સમજી ગયા બેટા તમે તો અહીંયા ચાર હજાર લોકો આ ટાંકીનું પાણી આખી છલોછલ ભરેલી હોય તો દ્રોધનું આટલું વાપરે તો એ ત્રણ દિવસ સુધી ટાંકીનું પાણી ચાલી શકે આ સાથે આપણો આ એક્ઝામ્પલ મિત્રો અહીંયા પૂરો થાય છે તમામ વિડીયોની લિંક તમારે જોવી હોય તો પ્લે લિસ્ટમાં ડિસ્ક્રિપ્શનમાં આખું લિંક આપેલી છે પ્લે લિસ્ટની ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો